મીઠાઈમાં 52 જાતની મીઠાઈ જે માંગે બધી. સરસ. એટલા ઓર્ડર પછી પૈસા. વાહ. પેલા વસ્તુ પછી જાય પછી પૈસા. હા, માર પોતા પછી પૈસા નાખવાના. ખાઈને સાંભળજો ભાઈ, ખાઈને પૈસા નાખવાના. ગમે એ મિત્ર હું છે, આપણે ક્યાં ખોટું કરવું એ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે ઉપલેટામાં અને મારી સાથે છે આજે પૂરબભાઈના જે મામા જે ચંદુભાઈ પટેલ. અને એક સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને ઘર બેઠા પતિ અને પત્ની બંને સાથે મળીને સેવાનું કાર્ય કરે છે. તો ચંદુભાઈ, અત્યારે તમે જ્યાં બિઝનેસ કરી રહ્યા છો, જે સેવાકીય પ્રવૃત્તિ છે તમારી, તો કેટલા વર્ષ જૂની આ નોકરી જડવું પડે ભાઈ, ધંધો એ તો બરાબર. હે, નો હાલે તો 2 મહિના ક્યાંક નોકરી જડવું પડે, અને હાલે તો આ તો ધંધો હે ભાઈ, એ તો વેપારી ભાઈઓ માંથી આધાર છે. બરાબર. તો તમે 52 ઉપલેટા ના 52 ગામડા બધે ત્યાં હરતા ફરતા બધે બિઝનેસ કર્યો? જુનાગઢ, ધોરાજી, ઉપલેટા, ખાખીજારિયા, ઢાંક, તણસવા, મેરવદર, અમરાપર, મોટી માર, નાની માર, વડારા, ડાડુકા, સીનપુર બધે જાઉં. એટલે શું સેલિંગ શું કરો? આ બધે જો કચોરી, ચકરી, ક્રીમ રોલ, તમામ વસ્તુ રાખું અને ફ્રેશ માલ ન હાલે તો પૈસા પાછા. એટલે આ બધું આ ફરસીપુરી ને બધું અહીંયા બનાવું? હા, અહીંયા જ બનાવું ઘર એ જ. અચ્છા, જો આ ફરસીપુરી લાયે જ બનાવી. અને જવાબદારી એવી કે અમારું ખાવાથી કોઈ બાળકોને માંદા પડે તો એનો ખર્ચો હું દઈ દઈશ. કોઈ એમ કે આ ખાવાથી આ ભાઈ માંદા પડ્યા હે તો એનો ખર્ચો મારો. અચ્છા, જવાબદારી એટલી મારી. કોઈ પણ માણસ 3 મહિના સુધી આ ઘરે રાખીને ખાય ને માંદા પડે તો એ પૈસા પરત મારા બધા, તમામ ખર્ચો મારો. એમને આજે જે નાની નાની જે વસ્તુ છે, આજે છોકરાઓને ખવાય એવી, તો એ કઈ રીતના તમે સેલિંગ કરો? એ આખી આખી બહેની જ આપીએ અમે જથ્થાબંધ. બરાબર. એટલે તમારું હોલસેલનું કાઉન્ટ? હા, હોલસેલ અને છૂટક બે છે. કારણ કે જો જ્યારે આપણી પાસે કસ્ટમર ના હોય તો આપણે છૂટક કહી દેવું પડે, તો એમાં આપણું રોટલો તો કાઢવો જ પડે કે ના કાઢવો પડે? કાઢવો પડે. એટલે આ રીતે આપણું ધીમે ધીમે હાઈલે રાખે અને આપણે ભાડાને મકાન મારી છીએ ભાઈ, આપણું ઘરનું છે ને. ને હું મૂળ પાછા મોરબી ના જો, અમારે અહીંયા બાજુમાં, એટલે કઈ ઘટે નહીં. મોરબી જીજે છત્રી ઘટે તો જિંદગી ઘટે. હા, ઘટે હું આપણે ઉપર વાળો દેવા વાળો બેઠો બાર બીજનો ધણી પછી કેનું કામ છે. અને સાથે અહીંયા જે કહેવાય જે બ્રેડ, અહીંયાના જે પકોડા હાઈલાઈટ છે ઉપલેટાના, તો બ્રેડ પણ 7 રૂપિયામાં સેલિંગ કરો. જો તમે પણ જો કેવી બ્રેડ છે, કઈ કંપનીની છે, અને જે લીએ ને પૂછો, ખાઈએ ને પૂછો કે કેવો માલ છે. એટલે તૈયાર થઈને જ તમે? તૈયાર થઈને જ દેવાનું. જો આગળ ચાલુ થાય પકોડા બનાવવાનું, 4 વાગે બની જાય. એટલે બધું અહીંયા ઘરે જ બનાવવાનું? ઘરે જ. ક્યાંયથી કાંઈ લેવાનું નહીં. કચોરી, ચકરી, ક્રીમ રોલ, ભાખરવડી બધી આઈટમ બનાવી. તો તમે તો આમ હરતા ફરતા હોય તો ઘરના બનાવે ને? આ 2 બહેનો બનાવે અમારી. અચ્છા. હા, અમારા ઘરના આ બેન છે અમારે, એ બેન આવે મદદ દે અને અને અમે અત્યારે સાથે મળીને કરીએ બધી. કારણ કે 1000-1500 જે મળે એ અમારો રોટલો થઈ ગયો. બીજું હોય? વાહ વાહ વાહ. બાકી કોઈ એમ કે પટેલ ભાઈને કોઈ 2000 રૂપિયા આપ્યા તો આપણે એને 1 લાખનું ઇનામ કરી દેવું. ધર્માદા બાબતે હું કેટલો ટાઈમથી આપું, એ તો આ એ તો અમે વાત કહીએ ને કે આ ભાઈ મને આટલો ટાઈમથી દે. નાગના ચોકે 2 ટિફિન દઉં છું, દરબારગઢમાં દઉં છું, ઢાંક રોડ ઉપર દઉં છું, પોરબંદર રોડ ઉપર દઉં છું, અને કૂતરાઓને બિસ્કિટ પણ કાયમી નાખું છું નાગના ચોકમાં. એક એક કૂતરાને 2 પેકેટ કાયમી ના. ત્યાં ગમે એને પૂછી લે, તપાસ કરવાની છૂટ. આપણે કાંઈ કોઈ પણ લીધા તો નથી કે કોઈ પણ માગવા નથી. તો આ કેટલા ટાઈમથી તમારું? આવું તો મારું ઘણો ટાઈમથી હાલે. ધોવાડા બંધ ગામે મેં તો જમાડી નહીં ગયા ભાઈ. વાહ. પણ જે ટૂંકમાં ક્યાંય આવ્યા નથી હજી? હા, હવે સમજી ગયા તમે કે કોઈ દી મેં વિડીયો નથી ઉતાર્યો મારો, કે મેં ફેસબુકમાં નાખ્યો નથી કે હું આ કરું છું, હું આ દઉં છું. તો તમે જે સાથે સાથે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો, એ આમાંથી કમાઈ કરીએ ભાઈ. આમાંથી કમાય, સમજી લો, કાયમીને 1000 કમાય તો 300-400 એમાં જાય, અને 300-400 ઘરમાં લે, બીજું તો કાંઈ વધે નહીં. કાંઈ તમારી સેવાકીય પ્રવૃત્તિ શું છે? અમે ગાયોને નીંદ નાખી છીએ હોત, કૂતરાનો બિસ્કિટ નાખી છીએ, અને થોડા ટિફિન દઈએ, અને કોઈ ડિલિવરી બાય હોય ને ફોન કરે તો આપણે ટિફિન દેવા જઈએ. કોઈ એમ કે ના આવે તો એનો એ આટલું તો આપણે વિડીયો ઉતરવાનું કંઈ કામ તો છે નહીં. સેવાનું કામ એટલે ફોન કરે ને જો ના જાય તો એ કામ નથી કર્યું કહેવાય. નિરાધાર માટે તમે ઉપયોગી છો? હા, મારી પાસે કાઢે, મેં કેટલો ટાઈમથી મારી પાસે સોંપેલ છે, હું કાઢે ઘણા દીધા ઉપલેટામાં, બધે ગામડે ગામડે દીધા આપણે. તો ભાઈ ઉપલેટામાં તમારે જો કંઈક વાનગી લેવી હોય, હોલસેલમાં માલ ભરવો હોય, આમ્રપાલી
તો ચંદુભાઈ પટેલ વિનાયક માર્બલ ની અમે અને મોબાઈલ નંબર 63 55 83 60 15 પાછા બોલી જાઓ, મોબાઈલ નંબર 63 55 83 60 15 ચંદુભાઈ ચંદુભાઈ પટેલ કોન્ટેક નંબર છે. અને તમને અહીંયા અલગ અલગ વેરાયટી મળશે, ફ્રેશ માલ જ મળશે અને માલમાં કોઈ જાતની ખરાબી હોય તો રિટર્ન માલના પૈસા દેવામાં આવશે. વાનગી બોલી જાઓ તમે, કઈ કઈ વાનગી? કચોરી બનાવી, ચકરી બનાવી, ભાખરવડી બનાવી, સિંગ ભજીયા બનાવી, પૂરીઓ બનાવી, ફરસી પૂરી બનાવી, સમોસા પકોડા ઘૂઘરા બધી તમે ટૂંકમાં બાળકોને લગતી બધી આઈટમ બનાવી છે. માંગો એ મળે, જ્યાં માંગો એ બધું બની જાય. મીઠાઈમાં 52 જાતની મીઠાઈ, જ્યાં માંગે બધું. સરસ. તો અત્યારે આ જે ડબ્બા અત્યારે આપણી પાસે ખાલી માલ થઈ ગયો, ચોમાના હિસાબે આપણે સ્ટોક રાખતા નથી. કારણ કે અત્યારે એલર્જી આવી જાય, છોકરા ખાઈને પડતર માલ હોય તો છોકરા માંદા પડે. આ માલ તો આ તો રિજેક્ટ માલ છે, જો આ બધી રિજેક્ટ જ છે, જો ખવાય પણ રિજેક્ટ છે. મહેનત હું નથી ખવડાવતું, સારી જ વસ્તુ છે, હું ખાઈને બતાવું, પણ આપણે નથી વેચવું. શું કામે કે ભાઈ કદાચના છોકરા ખાય અને માંદા પડે તો શું કરવાનું? સાચું. એટલે આ નથી વેચતો. હવે એમાં હું નુકસાની જાય 200 500 ની, પણ આપણે બાળકોને 2000 દવાખાનું પસંદ કરે કે આમ પસંદ કરે ના વેચવું? 100%. તમે આ જે સિંગ છે, આ જે આ તો ઉપલેટાની છે, વિજય ઉપલેટાની સિંગ છે, ધોરાજીની વેચું, જેતપુરની વેચું, ટૂંકમાં મતલબ સારી સિંગ હોય વેચું. એટલે આનું પેકિંગ કરો પછી? પેકિંગ ઘરે અમારે બાજુ જ બનાવે. અચ્છા. હું 4 રૂપિયામાં જથ્થા બંધાવું છું અને દુકાનવાળો 5માં આપે, તોય મને 25 પૈસા મળે પડી કે ખાલી. બહુ લાંબો વિચારો ભાઈ. 25 પૈસા કરું, 400 પડી કે વેચું તો મને તો 500 મળ્યા કે ના મળ્યા? નાના વેપારમાં વધુ ફાયદો. 100%. આ આપણી ખ્વાહિશ છે ભાઈ, આપણે કરોડપતિ નથી બનવું. ભગવાન નામ જિંદગી કાઢી નાખેલા રેડી, સમજી લો. તપાસ કરવી હોય તો આપણે બતાવી દઈએ કોને કોને ટિફિન જાય, ત્યાં તપાસ કરવી તો છૂટ. અને એ ભાઈ એમ કે આ ભાઈ પાસે આપણે પૈસા લીધા તોય છૂટ. આપણે માણા કાંઈ ખોટું તો ન બોલે, ખાતો હોય. નાગનાથ ચોર સિંગવાળો ભાઈ છે ને, ત્યાં 2 ટિફિન રોજના, પછી દરબારગઢમાં જાય. આ મેન તમારે કદાચ તપાસ કરતું જાય, તમે પૂછી આવો. હાલો હું કદાચ હાલો આગળ ફોન કરી દઉં, તમે પૂછી આવો, તમારે ભેગું આવું. એ તો ખોટું ના બોલે ભાઈ. કહેવત નથી ગઈઢવની કે પટેલનો દીકરો કે પાછો ન પડે, ગમે અહીંયા હોય અહીંયા લડી. ટૂંકમાં આપણે કોઈ પણ માંગતા નથી, આપણી પાસે ના હોય ને માંગવું નથી ક્યાંય. આપણી પાસે ના હોય તો સાનુમુનિ બેસી જવાનું, તેથી એમ કહું આજે હું બહાર છું ભાઈ. ટીપીના પૈસા ના હોય તે મગાય નહીં, માગવું ને મરવું બે એક. તેમને કદાચ હવે કોઈ માનો કે કોઈ અત્યારે અહીંયા તમારે દુઃખ ઘર પાછા આવ્યું ને દઈ દઉં ફરસી પૂરી, અત્યારે તમારે છે બનાવી, કોઈને જોતી હોય દઈ દઈ, મળી જાય ને? હા મળી જ જાય ને. જો આગળ આ બે બહેનો હોય ને લાઈ બનાવશે હે, અને હું વેચવાનું ચાલુ કરીશ. જો સમોસા પકોડા એ બનાવશે ને હું વેચી જઈશ કારખાનામાં, હોટલોમાં, જથ્થાબંધ, છૂટક, અને છૂટકમાં 10 રૂપિયા વેચું, જથ્થાબંધમાં 7 રૂપિયા વેચું, અને વેપારી 3 રૂપિયા વધે, મને 1 રૂપિયા વધે. વાહ, વર્ષી પૂરી તો ભાઈ મેં તો ખાધી અત્યારે બે પહેલાં, વિડીયો પહેલાં મેં ખાધી, પણ મને સારી લાગી ને હું અત્યારે પાર્સલ પણ લઈ જવાનું હતું ઘર માટે. અને અહીંયાની કચોરી જે સવારે જ બનાવી હતી આ બહેનોએ, અત્યારે બનાવવાની. આની આની વેલિડ શું છે? 4 મહિના સુધી જવાબદારી મારી, અને ખાવાથી કાંઈ થાય ને તેના તમામ પૈસા મારે દેવાના એમ. હા, કોઈ ખાતરી કરી દે ડૉક્ટર કે આના ખાવાથી આ થયું હોય એના પૈસા ભરત. આમ તો તૂટશે નહીં, મોઢે નહીં તૂટે, આમ તૂટશે, આમ તૂટશે, આમ દબાવો ફેસ દે. હા હવે ખા. વાહ, દાબેલી બધું બનાવી છે, કેટલું કહું એટલું ઓછું. હવે ફૂલ એક્સપોર્ટ છે ભાઈ અમારે. ગરમ બનાવી દે, તૈયાર જ માલ છે. તમે આવ્યા ને એટલે માલા ભાઈ આડાવડું કરી દીધું. બાકી તમે એકવાર પકોડું એકવાર ખાવ એટલે તમે તમારી ઘરવાળી ન બનાવી દે, મારા બા ના બનાવી. અમારી ઘરવાળી ને આવડતો જ નથી પકોડા. વસ્તુની કિંમત શું છે કે ખાઈ ને માણસ પછી ખબર પડે. એમને તો વસ્તુ સારી જ લાગે, પણ ખાવામાં કેવી લાગે જોઈએ. ભલે ભલે ઠરી જાય. મામાની મોજ, રોજે રોજ મોજે મોજ, મોજે મોજ આ કરવાનું હે. રૂપિયા નથી બનાવવા, કોઈ 5 જણા ખાઈ ને ભૂખો ના રહીએ ને એ આપણી ખ્વાહિશ છે. લોકોને ખવડાવીને ખાવાનું. બાકી તો જો કેટલી વાર ડૂબી ગયા છીએ અને કેટલી વાર તરીએ ગયા છીએ, આમાંથી ને આમાંથી કરવાનું હોય. ડગો આવે, બાકી કેટલા પૂછે મારી જાય છે, નથી મારી જવું નથી, બધા આવતા હોય આમાં ધંધે હરકત થોડા આવે બધા દી હરખા. હા તો ભાઈ કચોરી તો ભાઈ 1 નંબર છે, 4 મહિના સુધી આની વેલિડ છે. તમે પાર્સલ પણ લઈ શકો છો,
પટેલભાઈને નંબર આપેલા છે, તમને કદાચ કોઈ પાર્સલ મંગાવે તો હા ગમે ત્યાં રાજકોટ ગમે ત્યાં કે બધે પોતી જાય ટ્રાવેલ્સમાં માલ એમ હવે ખાતરી મન બધે મારે પેક બધે જશે બધે બધે જ્યાં જાય ત્યાં પાર્સલ તમે ગમે ત્યાંથી ફોન કરજો પાર્સલ તમને મળી જશે. ફરસી પૂરી છે, સાદા માઠમ પણ આવે છે એટલે તમારે જરૂર પડે. હા ફરસી પૂરી છે, કચોરી છે, તમે બાપુ ખાધી છે તમને ખબર પડી ગઈ ને જોડા છોકરી થઈ જાય માલ બધે પતી ગયો હું કામે કે ચોમાની એલી થાય નહીં ને આપણે માલ પડ્યો ખોટો બગડે આ રીતે બેન જ બને અમાર સાતા માઠામાં તો હશે ને. અરે જતા બન તમે ગયો ને ઓર્ડર આવી ગયો 10 મણનો તો અત્યારે 10 મણ ફોન કરજો કઈ કઈ વસ્તુ પડી છે તમારે જે જોઈએ મીઠાઈ બધી જાતની 52 જાતની મીઠાઈ બનશે. પૂરી 4 જાતની પૂરી ફરસી પૂરી પછી કઈ પૂરી બનાવે તું 7 પળવાળી પૂરી 3 પળવાળી પૂરી 2 પળવાળી પૂરી બધું જ બનાવી આપણે. અને એકવાર દાળ ભાત આપણે ખાઈ જાય અને કહે કે મેં ટિફિન વાળો હોય ખાલી દાળ ભાત ખાઈ જાય એટલે એમ કહે કે ના છે. તો ભાઈ આ નંબર ઉપર ફોન કરજો અને પટેલભાઈના નંબર છે સ્ક્રીન ઉપર આવશે તમને દેખાઈ જશે નંબર ઉપર ફોન કરજો. અને સાતમ આઠમ પણ આવી રહી છે તો ઘર બેઠા દિવાળી પણ આવે છે તો કેટલી કેટલી મીઠાઈ છે કેટલી વાનગી છે એમને ફોન કરીને પૂછી લેજો. ઓર્ડર મુજબ મળશે, ઓર્ડર ઉપર મળી જશે. પહેલા ઓર્ડર પછી પૈસા. વાહ, પહેલા વસ્તુ પહોંચી જાય પછી પૈસા. માલ પોતે પછી પૈસા નાખવાના ખાઈને. સાંભળજો ભાઈ, ખાઈને પૈસા નાખવાના ગમે હોય તો શું છે આપણે કે ખોટું કરવું છે? ખોટું કરવું જ નથી. માલ ખરાબ હોય તો બીક હોય આપણો માલે સારો હોય આપણે ટેસ્ટ કરી કાંઈ નહીં. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને મને પણ સપોર્ટ કરતા રહેજો, ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.